ના સ્વજનોના આત્માની શાંતિ માટે લોકો અનેક પૂજા અર્ચના તર્પણ વગેરે કરતા હોય છે સુરતમાં ઉમરા ગામના એક સ્મશાનમાં અનોખી પરંપરા અનુસરવામાં આવી દર વર્ષે પોષ પૂનમની અગિયારસે રામનાથ ઘેલા સ્મશાનમાં સ્મશાનની ચિતા પાસે મૃતક સ્વજનો પૂજા કરે છે એટલું જ નહીં અહીં ચિતા સામે પૂજા કરી મૃતકના સ્વજનને ભાવતી વસ્તુઓ પણ ધરાવવામાં આવે છે ભાવતી ભોજન વાનગી થી લઈ જો મૃતક ને કોઈ વ્યસન હોય તો એ વસ્તુ પણ અહીં ધરાવવામાં આવે છે અગ્નિ સંસ્કાર જે જા કરી લે અમે સ્વસાને ત્યાં અમે લોકો દર વર્ષે અહીંયા અમે આવીને પાઠ પૂજા કરીએ છીએ અને એમને ભાવતી વસ્તુ અમે ચડાવી જઈએ છે તે પ્રમાણે પૂજા કરીએ છે આ જાત્રા વર્ષો જ પુરાણી છે એટલે ચાલતી છે તે પ્રમાણે અમે જાત્રા કરીએ છીએ આજના દિવસમાં રામનાથ ગેલાની મેળો ભરાય છે અહીં અને ગામે ગામથી એમના જે મૃતક સ્વજનો છે એની વિધિ કરવા માટે આવે છે અહીં વિધિ કરે છે સ્મશાનની ચીટા ઉપર પૂજા કરે છે એને મૃતકને જે ભાવતું ભોજન હોય પીણું હોય એ બધું અહીં ધરાવે છે એક લોકવાયકા છે એટલે આમ ધર્મને હિસાબે અમે સ્મશાન ભૂમિ તરફથી કોઈ રોક લગાવી શકતા નથી સામાન્ય દિવસોમાં સ્મશાનમાં મહિલાઓ કે બાળકો આવતા નથી પરંતુ આજના દિવસે અહીં પરિવારના તમામ સભ્યો આવીને પરંપરા પ્રમાણે પૂજા કરે છે ચિતાની પાસે મૃતકને તંબાકુ ગુટકાથી લઈ દારૂ અને ક્યારેક નોનવેજ પણ ધરાવવામાં આવે છે ઉમરા ગામમાં આ પરંપરા મુજબ વર્ષોથી લોકો અહીં પૂજા કરી મૃતક સ્વજનની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરે છે ગામની યુવા પેઢી પણ આ પરંપરાને અનુસરી પોતાના સ્વજનને યાદ કરી પૂજામાં જોડાય છે આજનો દિવસ સુરતના ઉમરા ખાતે આવેલા સ્મશાનમાં લોકો મોટી સંખ્યામાં પહોંચતા હોય છે કારણ કે આખું વર્ષ અથવા તો જે લોકોના પરિવારમાં મૃત્યુ પામ્યા હોય અને જેમનો અંતિમ સંસ્કાર એટલે કે અગ્નિદાહ જે જગ્યા પર આપવામાં આવ્યો હોય ત્યાં તેમના સ્વજનો આવે છે તેમને યાદ કરે છે તેમની આત્મા અને શાંતિ માટે પૂજા અર્ચના કરે છે સાથે સાથે મનનાર વ્યક્તિને જે ભાવતી વસ્તુ હોય કારણ કે ચા હોય કોફી હોય દૂધ હોય ફરસાણ હોય જલેબી હોય અથવા તો કહી શકાય કોઈ વ્યસન હોય સિગરેટથી લઈ વિમલ અને તમાકુથી લઈ દારૂ એમાં પણ દેશી અને વિદેશી આ તમામ વસ્તુઓ અહીંયા અર્પણ કરવામાં આવે છે જોકે આસ્થાનો વિષય છે વર્ષોથી લોકો અહીંયા પહોંચતા હોય છે અને આ જ પ્રકારે પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે સૌથી મહત્ત્વની વાત છે કે માનો તો શ્રદ્ધા છે પણ ન માનો તો અંધશ્રદ્ધા છે પણ સુરતના કાંઠા વિસ્તારના લોકો ખૂબ જ શ્રદ્ધાથી આજનો આ દિવસે પોતાના સ્વજનો જે મૃત્યુ પામ્યા હોય તેમને યાદ કરી અને ચોક્કસ તેમને ભવની વસ્તુ અર્પણ કરી તેમની આત્માની શાંતિ માટે પૂજા કરતા પણ મળી રહ્યા છે અહીન ભરત સાથે પટેલ ગુજરાતી અયોધ્યામાં રામલલાના દર્શન માટે ભક્તોનો ધસારો દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ગુજરાત ભાજપે ગુજરાતથી અયોધ્યા જનારા ભક્તો માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી છે જેની શરૂઆત મહેસાણાથી કરાઈ મહેસાણા રેલવે સ્ટેશનથી પ્રદેશ ઉપાધ્યક્ષ એમએસ પટેલે લીલી ઝંડી આપીને ટ્રેનને અયોધ્યા રવાના કરી એક હજાર ત્રણસો પચાસ કરતા વધુ રામ ભક્તો આ ટ્રેન મારફતે અયોધ્યા પહોંચવાના છે અયોધ્યાની સીધી ટ્રેન મળતા ભક્તોમાં ઉત્સાહ છે આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષે જણાવ્યું કે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક પરથી અયોધ્યા માટે ટ્રેન દોડાવવામાં આવશે ગુજરાત માંથી છવ્વીસે છવ્વીસ લોકસભા સીટોમાંથી એક એક ટ્રેન અને વીસ ડબ્બાની એક ટ્રેન અને પ્રત્યેક ડબ્બામાં બોતેર અને દરેક વિધાનસભાથી ત્રણ કમ્પાર્ટમેન્ટ એ રીતે આજે મહેસાણાથી સૌથી પહેલી અયોધ્યા ટ્રેન રવાના થઈ રહી છે છવ્વીસે છવ્વીસ મત વિસ્તારમાંથી સૌથી પ્રથમ ટ્રેન આજે મહેસાણાથી રવાના થઈ રહી છે આજે મહેસાણા જિલ્લાથી આજે અયોધ્યા ટેન્ટ જવાની તેમાં લગભગ તેરસો ને ચુમ્માલીસ જેટલા લોકો આજે અંદર જઈને ભગવાન શ્રી રામના દર્શન કરશે આ પેશલ ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ લોકોને શાંતિથી દર્શન થાય એના માટે બી તમામ પ્રકારની સગવડ રાખી છે માદરે વતન વડનગરના મોટા ભાગના બધા રામ ભક્તો છે આ ટ્રેનમાં અને આ ટ્રેનમાં જે રામ ભક્તો દર્શનાર્થે જઈ રહ્યા છે એમનો એમનો ઉત્સાહ ઉત્સાહ ગજબનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ માટેનું બજેટ રજૂ કરાયું છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દિવાંગ દાણીએ આ બજેટ રજૂ કર્યું દસ હજાર આઠસો ને એક કરોડનું આ ડ્રાફ્ટ બજેટમાં ચૌદસો અને એકસઠ પોઈન્ટ એયાસી કરોડના સુધારા સાથે આ બજેટ રજૂ થયું વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે એએમસીમાં બાર હજાર બસ્સોને બાસઠ પોઈન્ટ ત્રાસી કરોડનું બજેટ મંજૂર કરાયું છે આ બજેટમાં નવા કોઈ કરવેરાનો ઉમેરો ન થતાં લોકોમાં ખુશી છે આ બજેટ પ્રમાણે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને અને નવા વિસ્તારોમાં પણ ટેક્સ મામલે રિબેટની જોગવાઈ કરાઈ છે આ બજેટ અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોના વેરામાં સો ટકા રાહત અપાશે આ ઉપરાંત કઠવાડા ખાતે નવી ગૌશાળા રિવરફ્રન્ટ ખાતે ફાયર ચોકી અને રાજપથ ક્લબથી બોપલને જોડતો અંડરપાસ તૈયાર કરવાનું પણ આયોજન છે આ સિવાય હમ ફીટ તો ઇન્ડિયા ફીટ અંતર્ગત બાલવાટિકાથી ધોરણ ચાર સુધીના બાળકોને દૂધ પાવડર અપાશે અને અમદાવાદના નવા નજરાણા સ્વરૂપે વીસ કરોડના ખર્ચે ભારતના તમામ રાજ્યોના ફૂલોનું પ્રતિનિધિત્વ કરતો પ્રથમ લોટસ પાર્ક પણ બનાવાશે સામાન્ય રીતે ભગવાન શિવના મંદિરે ભક્તો દૂધ પુષ્પ અને વેલના પાન વગેરે ચઢાવતા હોય છે પરંતુ એક મંદિર એવું છે જ્યાં ભગવાનના શિવલિંગ પર જીવતા કરચલા ચઢાવાય છે જી હા સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ ઘેલા મંદિરમાં ભક્તો જીવતા કરચલા ચઢાવે છે માન્યતા છે કે પોષી એકાદશીએ ભગવાનના શિવલિંગ પર જીવતા કરચલા ચઢાવવાથી કાનનો રોગ મટે છે દર વર્ષે અહીં પોષી એકાદશીનો મેળો યોજાય છે

ત્યારે રાજા દશરથ નું ધ્યાન થયું ત્યારે અહિયાં એને સ્થાપના કરી મારે દાદાની રથલા ચડાવવાની એવી પ્રથા છે કે જેમને કાનમાં જે રસી હોય એના માટે એની મન્નત તરીકે સારા થઈ જાય એ માટે મન્નત તરીકે એમને રથલા ચઢવામાં આવે છે ને આ પરંપરાઓ વર્ષો જૂની પૌરાણિક કાઢી ચાલી આવેલ છે અહીંયા છે ને સાંભળ્યું છે કે અહીંયાથી જીવતા કળતલા ચડાવે તો કાનમાં સારું થઈ જાય છે તો આ બુલેટિનમાં એટલું આટલું જ નમસ્કાર